અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નમસ્કાર, D9 ન્યૂઝ સાથે હું છું સોનલ. નજર કરે ત્યાર સુધીના સમાચારો ઉપર. કિમ માંડવી રાજ્ય ધોરી માર્ગ ઉપર પાલોદ ગામની હદમાં ગત 19 જાન્યુઆરીના રોજ અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં નિરાધાર બનેલા માસૂમોની વાહરે સુરત જિલ્લા પોલીસ આવી છે. 1200 જેટલા જવાનો પોતાનો એક દિવસનો પગાર નિરાધાર બાળકોને આપશે. ભલભલાના પથ્થરૈયાને પણ પીગળાવી દે તેવી ઘટના 19 જાન્યુઆરીએ કિમ માંડવી રાજ્ય ધોરી માર્ગ ઉપર બની હતી. પાલોદ ગામની હદમાં ફૂટપાથ ઉપર સૂતેલા શ્રમજીવી પરિવારના સભ્યો ઉપર ટ્રક ફરી જતા 15 લોકો મોતને ભેટ્યા હતા. છૂટક મજૂરીઓ રડતા શ્રમજીવીઓના મોતના પગલે તેમના બાળકો નિરાધાર બની ગયા છે અને તેમના ભવિષ્ય સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા. જો કે માનવતા હજી મરી પરવારી નથી તે કહેવતને સાર્થક સુરત જિલ્લા પોલીસે કરી હતી. અકસ્માતની ઘટનામાં બાળકોની મદદે સુરત જિલ્લા પોલીસ પરિવાર આવ્યો હતો અને સહાય કરવાનું નક્કી કર્યું હતું. સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસે અધિક્ષક ઉષા રાડાના પ્રયત્નો થકી રાજસ્થાનના શ્રમિક બાળકોને આર્થિક સહાય કરવાના ભાગરૂપે સુરત ગ્રામ્યના SP DYSPથી લઈને કોન્સ્ટેબલ પોલીસ જવાનો પોતાનો એક દિવસનો પગાર સહાય જમા કરાવશે અને અંદાજે 15-18 લાખ સહાયની રકમ બાળકોના નામે FDમાં મૂકવામાં આવશે. બાળકો 18 વર્ષના થશે એટલે તેમને આ રકમ મળવા પાત્ર રહેશે. જિલ્લા પોલીસની આ માનવની ઉમદા કાર્યની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે અને લોકો આ કામને બિરદાવી રહ્યા છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં જે 15 માણસો એક સાથે મજૂરો છે એ ડમ્પરના અકસ્માતથી મરણ ગયેલ છે અને જેના અનુસંધાનમાં પરિવાર ખૂબ જ ગરીબ હોય, એમાં પણ એક 6 માસની બાળકી પણ એમાં ઇન્ક્લુડ હોય, જેને ધ્યાને રાખીને સુરત જિલ્લા પોલીસે ટોટલ લગભગ 18 લાખ જેટલી સહાય પરિવારને મદદરૂપ થવા માટે એ લોકોના બેંક અકાઉન્ટમાં મૂકવા માટે અને જે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો છે એનું FD કરાવવા માટે એનું અમે આયોજન કર્યું છે. આ માટે અમને ઇન્ડસ્ટ્રીઝ તરફથી પણ ખૂબ સહાય મળી છે અને અમારા જિલ્લા પોલીસનો એક દિવસનો પગાર અધિકારીથી માંડીને કોન્સ્ટેબલ સુધી અમે આ જે ગરીબ પરિવાર છે એને આપવા માગીએ છીએ અને અમારા એક અધિકારી છે એ જાતે આ જ્યાં એ પરિવારનો રહેણાંક વિસ્તાર છે ત્યાં જાતે જઈ અને એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે આ સહાય અર્પણ કરશે. જગદીશ ભરવાડ, D9 ન્યૂઝ, પાલોદ.